કમ્પ્યુટર એન્જિન એકેડમી તો પાવર સિસ્ટમના રિવિઝનમાં આ બીજો વિડિયો છે. આની પહેલાનો વિડિયોમાં આપણે થોડુંક રિવિઝન જોયેલું હતું, બરાબર 26-27 મિનિટની આસપાસનો વિડિયો બનાવ્યો હતો. એમાં ઘણું બધું આપણે કામના પોઈન્ટ જોયા હતા. સેમ ટુ સેમ એ જ મેથડથી આપણે આ બીજો વિડિયો બનાવીએ છીએ. ઓકે ફ્રેન્ડ્સ, જો પહેલો વિડિયો ન જોયો હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, એ પહેલો વિડિયો જોઈ લો. ઓકે, હવે પાવર સિસ્ટમમાં શરૂઆત કરીએ. સિલેક્શન ઓફ ઇકોનોમિકલ વોલ્ટેજ ઓફ ટ્રાન્સમિશન, બરાબર. પહેલા વિડીયોમાં આપણે જોયું હતું કે જેમ વોલ્ટેજ વધારે, બરાબર, એમ મતલબ કે ટ્રાન્સમિશન લાઇનમાં વોલ્ટેજમાં વધારો થશે, એવી રીતના વાહકનો એરિયા મતલબ કે કંડક્ટરનો એરિયા ઓછો રાખવો જોશે, એનું વોલ્યુમ ઓછું જોશે, બરાબર. એ ઉપરાંત આપણે એફિશિયન્સી સારી રહેશે, બરાબર, લાઇન લોસિસ ઓછા થશે, ઓકે, વોલ્ટેજ રેગ્યુલેશન સુધરશે. તો આટલી પોઈન્ટ આપણે સૂત્રમાં એ આપણે જોયું હતું, બરાબર, કે જેવી રીતના વોલ્ટેજ વધારે હશે એવી રીતના પાવર ફેક્ટર પણ વધારે હશે. ઓકે, તો આપણને ઘણા બધા ફાયદા થાય છે. બટ વોલ્ટેજ વધારે એટલે કેટલા વોલ્ટેજ વધારે? ઓકે, મતલબ આપણે એટલા બધા વોલ્ટેજ વધારી દઈએ તો ખરેખર શું વાહકનો એરિયા કેટલો થઈ જશે, તો કંડક્ટરનો એરિયા કેટલો થશે? ઓકે, તો એક ઇકોનોમિકલ સાઇઝ આપણે નક્કી કરવાની હોય, બરાબર. એટલે કીધું સિલેક્શન ઓફ ઇકોનોમિકલ વોલ્ટેજ ઓફ ટ્રાન્સમિશન. ટ્રાન્સમિશનના એક ઇકોનોમિકલ વોલ્ટેજ આપણે નક્કી કરવાનું કે આટલા વોલ્ટેજ સુધી જ આપણે વોલ્ટેજ વધારી શકીએ, એનાથી પછી વધારશો આપણે એક સેચ્યુરેશન પોઈન્ટ આવે, બરાબર, કે એના પછી વધારશો તો સમગ્ર લોસ વધશે. ક્લિયર? તો એના માટેનું એક સૂત્ર છે, સિમ્પલ. મોસ્ટલી ઘણી વખત સૂત્ર પૂછાતું હોય છે, દાખલો બહુ રેર કેસમાં પૂછાતું હોય કારણ કે વર્કબુક નહીં કરવાનું હોય એટલે. ઓકે, હવે એક સૂત્ર છે, V is equal to, બરાબર, V એટલે ઇકોનોમિકલ વોલ્ટેજ, V is equal to 5.5 under root 0.65 L plus Q divided by 150 kV, બરાબર. એને એ સૂત્ર છે, ફરક એટલો છે કે V is equal to 5.5 under root 0.625 L plus 3P divided by 150 kilovolt. ઓકે, હવે અહીંયા છે Q, બરાબર. Q એટલે મેક્સિમમ KVA છે, બરાબર. Q એટલે કે મેક્સિમમ, ઘણી વખત KVA માં આપેલું. અને P એટલે છે મેક્સિમમ કિલોવોટ પર ફેઝ, બરાબર. મેક્સિમમ કિલોવોટ માં ક્યાંક પાવર આપણને આપેલો હોય તો અહીં આપણને થશે P બરાબર મેક્સિમમ કિલોવોટ પર ફેઝ ટુ બી ડિલિવર્ડ ટુ અ સિંગલ સર્કિટ, બરાબર. સિંગલ સર્કિટ માટે છે એટલે 3P. ઓકે, પાવર, ઘણી વખત સૂત્ર તમારે ખાલી જોવાનું હોય છે કે પાવર આપેલો છે કે KVA આપેલા છે. KVA આપેલા હોય તો Q લગાડવાના છે, P આપેલા હોય તો. ઓકે, V એટલે લાઇન વોલ્ટેજ ઇન કિલોવોટ, બરાબર. L એટલે લેન્થ ઓફ ટ્રાન્સમિશન લાઇન કિલોમીટરમાં, L અહીંયા લખેલો છે કિલોમીટરમાં ટ્રાન્સમિશન લાઇનની લેન્થ. અને Q એટલે મેક્સિમમ KVA, અને P એટલે મેક્સિમમ કિલોવોટ પર ફેઝ ટુ બી ડિલિવર્ડ ટુ સિંગલ સર્કિટ. ઓકે, બે સૂત્ર છે, અલગ અલગ બુકમાં તમને અલગ અલગ સૂત્ર જોવા મળતા હોય, બે સૂત્ર લખી નાખ્યા છે, ક્યાંક Q વાર હોય કોઈ, ક્યાંક 3P વાર હોય, પરીક્ષામાં કોઈ પણ આપણને પૂછાઈ શકે, બરાબર. મોસ્ટલી ક્યારેક સૂત્ર આવું પૂછાઈ જતું હોય. ઓકે, તો આ તમને આ સૂત્ર ઉપરથી આપણે સાઇઝ નક્કી કરી શકીએ. ઓકે, હવે દાખલો પણ લીધેલો છે, બરાબર, કે જેનાથી તમને ખ્યાલ આવે કે સૂત્રને એપ્લાય કઈ રીતના કરવું. તમને એમ કીધું છે કે લેન્થ 50 કિલોમીટર છે અને KVA 600 KVA ની ટ્રાન્સમિશન લાઇન છે, તો એના માટે આપણે વોલ્ટેજ ફાઇન્ડ કરવાના છે. ઓકે, તો સેમ ટુ સેમ સૂત્ર આપણે લગાડવાનું છે, બરાબર. તો 5.5, ઓકે, વર્ગમૂળમાં 0.62 એને ગુણ્યા લેન્થ એટલે કેટલું છે, તો કે 50 કિલોમીટર, બરાબર, વત્તા 600 ના છેદમાં 150. ક્લિયર? વત્તા 600 ના છેદમાં 150. ઓકે, એક મિન્ડુ ગયું 15 × 15 15 × 60, કારણ કે આ તો આખો કૌંસમાં છે, બરાબર, એટલે અહીંયા તો આપણે ભાગાકાર થઈ શકે એટલે. ઓકે, હવે આપણે કેલ્સી નો ઉપયોગ કરીએ, બરાબર. તો 0.62 × 50 પ્લસ 4 અંડર રૂટ આન્સર, બરાબર, અને ઇન્ટુ 5.5 એટલે આન્સર થશે 32.53. 32.53 આપણો આન્સર આવે છે, બરાબર, 32.53 કિલો વોલ્ટ. એટલે આપણે ટ્રાન્સમિશન લાઇનની ડિઝાઇન કરવી હોય તો આપણે ટ્રાન્સમિશન લાઇન રાખી શકીએ છીએ 33 કિલો વોલ્ટ. ઓકે, આવી રીતના લખતા હોય છે, સે 33 કિલો વોલ્ટની આપણે ટ્રાન્સમિશન લાઇનની ડિઝાઇન કરી શકીએ છીએ. ઓકે, એનો મતલબ તમને એમ કીધું છે કે 50 કિલોમીટરની ટ્રાન્સમિશન લાઇન 600 કેવીએનો, બરાબર. તો આવી રીતના પાવર ટ્રાન્સફર કરવો છે, આપણે કેટલા કિલોવોટની ટ્રાન્સમિશન લાઇનની ડિઝાઇન કરવી જોશે. તો આ સૂત્રની મદદથી તમે 33 કિલોવોટ, બરાબર. હવે આ જ સૂત્રની મદદથી તમે અલગ અલગ ટ્રાન્સમિશન લાઇન તમને આપેલા હોય, સપોઝ કે 100 કિલોમીટર કીધું હોય, અલગ આપણને લોડ આપેલો હોય, તો એ પ્રમાણે તમે ફાઇન્ડ કરી શકો છો. ઓકે ફ્રેન્ડ્સ, સ્ક્રીનશોટ લેવો હોય તો સ્ક્રીનશોટ લઈ લો. ઓકે, આઈ હોપ સમજાણું હશે તમને અને મજા પણ આવી ગઈ હશે. ઓકે, નેક્સ્ટ બીજા સૂત્ર જોઈએ.
ओके फ्रेंड्स, तो हवे आपणे आगळ જોઈએ કમ્પેરીઝન ઓફ વોલ્યુમ ઓફ કન્ડક્ટર મટીરીયલ ઇન ડિફરન્ટ સિસ્ટમ. બરાબર, વોલ્યુમ ઓફ કન્ડક્ટર મટીરીયલમાંથી ઘણી વખત એક નાના નાના એમસીક્યુ તમને પૂછાઈ જતા હોય છે, તો અહીંયા આપણે લઈ લઈએ તો એટલીસ્ટ તમને ફાયદો થઈ જાય. બરાબર, હવે ડીસી ટુ વાયર સિસ્ટમ આમ જોવા જઈએ તો સાત આઠ સિસ્ટમ જેવું થાય છે, બટ આપણે હું સાબિત કરીશ ખાલી ડીસી ટુ વાયર સિસ્ટમની, કારણ કે એને આપણે રેફરન્સ તરીકે લેવાનું છે. બરાબર, એના પછી આપણે જે બીજી મેથડ રહી એને આપણે ખાલી ટેબલ ફોર્મમાં જોઈ લઈશું. આખું તમને વ્યવસ્થિત સમજાવીશ કઈ રીતના આપણે ઉપયોગ કરી શકીએ. બરાબર, તો ડીસી ટુ વાયર સિસ્ટમ આપણને અહીંયા આપેલી છે. ઓકે, હવે અહીંયા બે કન્ડક્ટર છે અહીંથી રીતના. બરાબર, ટુ વાયર નો મતલબ કે બે વાયર છે. ઓકે, આ વીએમ મેક્સિમમ વોલ્ટેજ છે. બરાબર, આઈ વન અને આઈ ટુ ફ્લો થાય છે. ક્લિયર, હવે ખાલી આપણે એક સૂત્ર સાબિત કરવાનું છે, એરિયા નું, વોલ્યુમ ઓફ કન્ડક્ટર મટીરિયલ. બરાબર, તો પાવર ઇઝ ઇક્વલ ટુ વી આઈ વન. બરાબર, વીએમ પણ લખી શકીએ અથવા આઈ એમ આઈ લખી શકીએ તો પણ વાંધો નહીં. બરાબર, આઈ વન છે એટલે આપણે કરંટ લખીએ છીએ વી આઈ વન. ઓકે, હવે પાવર ઇઝ ઇક્વલ ટુ વી આઈ વન, તો આઈ વન બરાબર પાવર ના છેદમાં વી. બરાબર, સિમ્પલ વસ્તુ છે. આર નું સૂત્ર છે, આર ઇઝ ઇક્વલ ટુ રો એલ બાય એ. આર ઇઝ ઇક્વલ ટુ રો એલ બાય એ. ક્લિયર, તો પાવર લોસ નું સૂત્ર શું થશે? પાવર લોસ પી એલ ઇઝ ઇક્વલ ટુ આઈ વન સ્ક્વેર આર. પણ ફ્રેન્ડ્સ એક વસ્તુ યાદ રાખો, આ જે વસ્તુ લીધી ને એ આપણે આઈ વન સ્ક્વેર આર લીધી ને એ એક વાયર ની કીધી. હવે આપણી પાસે અહીંયા બે વાયર છે, આ વન અને ટુ. ડીસી ટુ વાયર સિસ્ટમ તો બંનેમાં લાઇન લોસ થશે. બરાબર, એટલે અહીંયા થઈ જશે ટુ આઈ સ્ક્વેર આઈ વન સ્ક્વેર આર. બરાબર, ટુ આઈ વન સ્ક્વેર આર, કારણ કે અહીંયા લોસ થશે ને અહીંયા પણ લોસ થશે. ડીસી ટુ વાયર સિસ્ટમ છે. બરાબર, એટલું યાદ રાખો, થ્રી વાયર સિસ્ટમ હોય તો એની અંદર થ્રી આઈ વન સ્ક્વેર આર થવાનું શક્યતા ખરી. ઓકે, એટલે હવે પી એલ ઇઝ ઇક્વલ ટુ, હવે આપણે બે એને ગુણ્યા આઈ વન બરાબર આ સૂત્ર મૂકી દઈએ, તો પી ડિવાઇડેડ બાય વી હોલ સ્ક્વેર અને આર બરાબર આ સૂત્ર મૂકી દઈએ રો એલ બાય એ. ક્લિયર, તો હવે પાવર લોસ બરાબર આપણને સૂત્ર શું મળ્યું? પી વી સ્ક્વેર રો એલ ડિવાઇડેડ બાય વી સ્ક્વેર એ. એરિયાને આપણે સૂત્રનો કરતા બનાવવાનો છે. બરાબર, એરિયાને આપણે સૂત્રનો કરતા બનાવવાનો છે. ક્લિયર, તો એરિયા ઇઝ ઇક્વલ ટુ એ ઇઝ ઇક્વલ ટુ એ વન પણ કહી શકીએ છીએ. બરાબર, એ ઇઝ ઇક્વલ ટુ, તો આપણી પાસે રહેશે ટુ પી સ્ક્વેર રો એલ ડિવાઇડેડ બાય ટુ પી સ્ક્વેર રો એલ ડિવાઇડેડ બાય વી સ્ક્વેર અને છેદમાં પી એલ. ઓકે, આ સૂત્ર આપણે પહેલા પણ સાબિત કરેલું, એમાં ખાલી કો સ્ક્વેર ફાઈ આપણે એડ થતો હતો. ક્લિયર, એ ઇઝ ઇક્વલ ટુ ટુ પી સ્ક્વેર રો એલ ડિવાઇડેડ બાય વી સ્ક્વેર પી એલ. ક્લિયર, હવે વોલ્યુમ ઓફ કન્ડક્ટર. બરાબર, વોલ્યુમ ઓફ કન્ડક્ટર તો એમાં થશે વોલ્યુમ ઓફ કન્ડક્ટર બરાબર ટુ એ એલ. બરાબર, ટુ એ એલ, કારણ કે બે વોલ્યુમ છે. મતલબ કે ખરેખર કેટલા? બરાબર, તો અહીંયા આપણી પાસે ટુ વાયર સિસ્ટમ છે એટલે ટુ એ એલ. બરાબર, હવે ટુ એ એલ એટલે કે બે એ ની વેલ્યુ શું થશે? તો કે બે પી સ્ક્વેર રો એલ ડિવાઇડેડ બાય વી સ્ક્વેર વી સ્ક્વેર પી એલ ઇન્ટુ એલ. બરાબર, તો હવે આપણું ફાઇનલ સૂત્ર મળ્યું ચાર પી સ્ક્વેર રો એલ સ્ક્વેર ડિવાઇડેડ બાય વી સ્ક્વેર પી એલ. આ એક આપણને સૂત્ર મળ્યું વોલ્યુમ ઓફ કન્ડક્ટર ઇન ડીસી ટુ વાયર સિસ્ટમ. બરાબર, હવે ડીસી ટુ વાયરમાં ફોર પી સ્ક્વેર રો એલ સ્ક્વેર ડિવાઇડેડ બાય વી સ્ક્વેર ઇન્ટુ પી એલ. પી એલ એટલે લાઇન લોસીસ, યાદ રાખજો. ઓકે, એને પાવર સાથે કનેક્શન નથી, લાઇન લોસીસ છે. એટલે પી એલ લખેલો મતલબ લાઇન લોસીસ થશે, આ પી એટલે પાવર થશે. ક્લિયર, તો હવે આને આપણે એઝ અ રેફરન્સ તરીકે યુઝ કરીએ તો ઘણી બુકમાં આને આપણે કે તરીકે કહેતા હોઈએ છીએ. બરાબર, અલગ અલગ રીતે આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ, અથવા વન તરીકે આપણે ગણતરી કરી લેતા હોઈએ છીએ. બરાબર, તો વન તરીકે પણ લખી શકીએ, કે પ્રમાણે પણ લખી શકીએ. ઓકે, તો આ એક મેં ડીસી ટુ વાયર સિસ્ટમની મેં તમને વોલ્યુમ ઓફ કન્ડક્ટર ગણીને બતાવ્યું. ઓકે, હવે આપણે બધી સિસ્ટમના આવી રીતના કરવા જશું તો વિડીયો બહુ મોટો થશે. આપણે ખાલી ટેબલ જોવાનું છે, કારણ કે યાદ પણ એટલું બધું માંથી એટલું બધું યાદ રાખવાનું હતું નથી. ઓકે, સ્ક્રીનશોટ લેવો હોય તો સ્ક્રીનશોટ લઈ લો. ઓકે, હવે નેક્સ્ટ આપણે બીજી આગળ જોઈએ. ઓકે ફ્રેન્ડ્સ, તો અહીંયા આપણે એક વોલ્યુમ કમ્પેરિઝનનો એક ટેબલ દોરેલું છે. બરાબર, જેટલા કામના છે એ બધી મેં પોઈન્ટ અહીંયા કન્સિડર કરેલા છે. બરાબર, અહીંયા આખી સિસ્ટમના નામ આપેલા છે. અહીંયા સિસ્ટમના મેક્સિમમ વોલ્ટેજ, સેમ મેક્સિમમ વોલ્ટેજ ટુ અર્થ અને સેમ મેક્સિમમ વોલ્ટેજ બિટવીન કન્ડક્ટર. ઓકે, બે સિસ્ટમ અલગ અલગ આપણે લીધેલી છે. બરાબર, રેફરન્સ તરીકે આપણે ડીસી ટુ વાયર સિસ્ટમ લીધેલી છે. બરાબર, એટલે સૌથી પહેલા તમે અહીંયા જુઓ તો કે ડીસી સિસ્ટમ ટુ વાયર.
બરાબર તો ડીસી ટુ વાયર સિસ્ટમ એટલે કે એના આપણે મેક્સિમમ વોલ્ટેજ મતલબ કે આપણે જે વસ્તુ લીધી 1 અથવા તો તમે એને કહી શકો કે આપણે જે હમણાં સૂત્ર આપણે સાબિત કર્યું બરાબર તો એને આપણે કે એ કારણ કે એના પછી આપણે બધાય રેફરન્સ તરીકે લઈ શકીએ છીએ બરાબર અને અહીંયા પણ સેમ મેક્સિમમ વોલ્ટેજ બિટવીન કન્ડક્ટરમાં શું થશે 1 ઓકે હવે 2 વાયર વિથ મિડ પોઈન્ટ અર્થે બરાબર 2 વાયર વિથ મિડ પોઈન્ટ અર્થે સિસ્ટમ હોય તો એમાં થશે 0.25 અથવા K/4 બરાબર એનું વોલ્યુમ K/4 આપણે ગણતરી કરવાનું થશે ઓકે હવે K એટલે તો કે આપણે જે સૂત્ર સાબિત કર્યું હતું એ સૂત્ર A બરાબર ઓકે અને સેમ મેક્સિમમ વોલ્ટેજ બિટવીન કન્ડક્ટર્સ માં થશે 1 ઓકે ત્યારબાદ 3 વાયર સિસ્ટમ તો 3 વાયર સિસ્ટમ માં 0.3125 અથવા તમે કહી શકો 5^16 કરો એટલે 0.3125 થશે બરાબર આ વસ્તુ અલગ છે મેં તમને સમજાવવા માટે K ની વેલ્યુ લીધી કારણ કે જ્યારે દાખલો ગણવાનો હોય તમને એમ કીધું 3 વાયર સિસ્ટમ નું વોલ્યુમ અથવા એ ફાઇન્ડ કરો તો 5/16 × K એટલે K એટલે આપણું સૂત્ર બરાબર એ બાકુ વ્યવસ્થિત લખીને એનો દાખલો ગણવાનો હોય છે બરાબર અથવા 1.25 અને ઘણી વખત તમને ડાયરેક્ટ સૂત્ર જ પૂછી લીધું હોય છે બરાબર કે 2 વાયર વિથ મિડ પોઈન્ટ અર્થેડ માં બરાબર અથવા 3 ફેઝ 3 વાયર 3 ફેઝ 2 વાયર 4 વાયર બરાબર એટલે 3 વાયર માં આપણે શું લખ્યું 0.3125 અથવા 5/16 K ઓકે અને અહીંયા થશે 1.25 હવે સિંગલ ફેઝ સિસ્ટમ તો સિંગલ ફેઝ માં 2 વાયર સિંગલ 2 વાયર વિથ મિડ પોઈન્ટ અર્થે અને 3 વાયર તો 2 વાયર માં સૂત્ર થશે 2/cos²5 અથવા 2K/cos²5 એવું પણ લખી શકો છો ઓકે અને અહીંયા પણ સેમ ટુ સેમ થશે 2/cos²5 ઓકે મિડ પોઈન્ટ અર્થે માં શું થશે તો કે 0.5/cos²5 અને અહીંયા થશે 2/cos²5 3 વાયર સિસ્ટમ હોય બરાબર સિંગલ ફેઝ ની અંદર 3 વાયર સિસ્ટમ હોય તો 0.625/cos²5 અને અહીંયા થશે 2.5/cos²5 ઓકે ફ્રેન્ડ્સ 3 ફેઝ 3 વાયર સિસ્ટમ તો 3 ફેઝ 3 વાયર સિસ્ટમ ની અંદર 0.5/cos²5 અને અહીંયા 1.5/cos²5 અને 3 ફેઝ 4 વાયર સિસ્ટમ હોય તો 0.583/cos²5 અને અહીંયા થશે 1.75/cos²5 ઓકે હવે આ સૂત્રની અંદર તમારે સેમ મેક્સિમમ વોલ્ટેજ ના જેટલા સૂત્ર છે ને ઈ કામના છે બરાબર મેં ક્યારેક આમાંથી સૂત્ર દાખલો કંઈ પણ પૂછાઈ શકે ઓકે એટલે ઈ આપણે કંઈ ફિક્સ કહી ના શકીએ અને આખું ટેબલ હોય જો કે આમાં હજી નવક સિસ્ટમ જેવું આવે છે પણ મેં એટલી કામની છે એટલી સિસ્ટમ આપણે જો કે નવ તો લીધેલી છે નવ થી પણ વધારે સિસ્ટમ આવેલી છે તો વીકે મહેતાની તમે બુક હોય તો એની અંદર ટેબલ આપેલું જ છે વ્યવસ્થિત રીતે તમે ત્યાંથી પણ વાંચી શકો છો ઓકે ફ્રેન્ડ્સ સ્ક્રીનશોટ લેવો હોય તો સ્ક્રીનશોટ તમે લઈ લ્યો ઓકે આ એક સરસ મજાનું આપણે ટેબલ જોયું બરાબર કે જેનાથી તમને કન્ડક્ટરના વોલ્યુમની જે કમ્પેરિઝન હોય છે એના મુજબથી દાખલો કે સૂત્ર પૂછાતું હોય તો એટલીસ્ટ તમને ક્યાંકથી ખ્યાલ આવી જાય બરાબર દાખલાની આપણે પ્રેક્ટિસ કરીએ તો બહુ લાંબો સમય થઈ જાય કારણ કે 3-4 દાખલા ગણીએ એટલે તમને ખ્યાલ આવતો જાય ઓકે બટ તમે 1-2 દાખલાની પ્રેક્ટિસ કરશો બરાબર એવું મને આશા છે બુકમાં જો અથવા તમારી કોઈ પણ તમે રેફરન્સ બુક વાંચતા હોય ને અતુલ પ્રકાશનની બુકમાં તમને મળી જશે અથવા કોઈ બીજો પ્રકાશનની બુક છે જેમ કે તમે ટેકમેક્સ તમારી પાસે હોય તો એમાંથી પણ તમને આમાં આ ટેબલ વાઇઝ દાખલા મળી જશે અથવા વીકે મહેતાની બુકમાં પણ તમને ટેબલ વાઇઝ દાખલા મળશે તો એ 1-2 દાખલાની પ્રેક્ટિસ કરશો તો તમને ખ્યાલ આવશે કેવી રીતના આપણે એપ્લાય કરવા સૂત્ર ઓકે નેક્સ્ટ આપણે બીજા સૂત્ર જોઈએ ઓકે ફ્રેન્ડ્સ તો હવે આપણે લાઈન સપોર્ટ વિશે અથવા પોલ્સ વિશે વાત કરી બરાબર લાઈન સપોર્ટ કહી શકીએ અથવા પોલ્સ બરાબર જેને આપણે સામાન્ય ગુજરાતી ભાષામાં જે નોન ટેકનિકલ માણસ હોય થાંભલો કહેતા હોય છે બરાબર હવે લાઈન સપોર્ટની કેરેક્ટરિસ્ટિક્સ આપણે જોઈએ તો હાઈ મિકેનિકલ સ્ટ્રેન્થ હોવી જોઈએ બરાબર લાઇટ ઇન વેઇટ બટ જો વજનમાં ઓછો હોવો જોઈએ પણ એની મિકેનિકલ સ્ટ્રેન્થ પાછી ઓછી ન થવી જોઈએ એ એક વસ્તુ યાદ રાખવાની છે બરાબર એટલે હાઈ મિકેનિકલ સ્ટ્રેન્થ લાઇટ ઇન વેટ ચીપ ઇન કોસ્ટ સસ્તા હોવા જોઈએ લોંગર લાઈફ લાઈફ એની સારી હોવી જોઈએ બરાબર ઇઝી એસેસેબિલિટી ઓફ કન્ડક્ટર્સ ફોર મેન્ટેનન્સ બરાબર મેન્ટેનન્સ માટે આપણે કન્ડક્ટર પાસે ઇઝી એસેસેબલ થઈ જ શકવું જોઈએ બરાબર આ એની કંઈક અમુક કેરેક્ટરિસ્ટિક છે ઓકે કે ભાઈ આ પ્રકારના આપણે પોલ્સ હોવા જોઈએ બરાબર અથવા આપણે લાઈન સપોર્ટ કહીએ તો લાઈન સપોર્ટ હોવા જોઈએ બરાબર હવે અહીંયા અમુક પ્રકારના પોલ્સ છે વુડન પોલ્સ છે આરસીસી પોલ્સ છે સ્ટીલ ટાવર છે સ્ટીલ પોલ આવતા હોય છે બરાબર અલગ અલગ પ્રકારના પોલ્સનો ઘણો બધો આપણે ઉપયોગ કરતા હોય છે અમુક પોઈન્ટ મેં લખ્યા છે પણ બુક વાઇઝ ઘણી વખત પોઈન્ટ ચેન્જ થતા રહેતા હોય છે બરાબર તો મે બી
એવું ના માનવું, આને ફિક્સ વેલ્યુ ના માનવી. બરાબર, ઘણી વખત એમસીક્યુ શું હોય કે અલગ અલગ બુકમાં આપણે વાંચતા હોય તો એમસીક્યુ અલગ અલગ હોય. બરાબર, એ લોકો અલગ કન્સિડર કરતા હોય, ફેરફાર થતા રહેતો હોય આની અંદર. બરાબર, તો તમારે મે બી કદાચ એમસીક્યુ વાઇઝ આન્સર ચેન્જ પણ કરવો પડે. ઓકે, હવે જો સૌથી પહેલું છે વુડન પોલ્સ. બરાબર, તો વુડન પોલ્સ અત્યારે તમને મે બી ક્યાંય જોવા નહીં મળે. બરાબર, એટલે વુડન પોલ્સ નું વોલ્ટેજ લેવલ 11 થી 20 કેવી ની વચ્ચે નું હોય છે. બરાબર, મે બી 20 કેવી ક્યારેક 22 કેવી પણ હોય શકે, કદાચ એમસીક્યુ માં તમને આપેલું હોય તો એટલું આપણે થોડો ફેરફાર કરી શકીએ. ઓકે, 11 થી 20 કેવી ની વચ્ચે નું વોલ્ટેજ લેવલ હોય છે. લાઈફ હોય છે 20 થી 25 વર્ષ, ઘણી બુકમાં 15 થી 25 વર્ષ પણ આપેલી હોય છે. બરાબર, અથવા 25 થી 30 વર્ષ આપે તોય કઈ એટલો બધો ફેર નથી પડતો. ક્લિયર, અને સ્પાન છે એપ્રોક્સિમેટલી 50 મીટર ની આસપાસ નો સ્પાન હોય છે. 30 થી 50 લખેલું હોય તો પણ તમે હલાવી શકો છો. બરાબર, એટલે વુડન પોલ્સ ની વાત કરી, મતલબ આમાંથી તમને કઈ કેવા એમસીક્યુ તમને જોવા મળી જાય. એના પછી આરસીસી પોલ્સ. બરાબર, તો આરસીસી પોલ્સ એટલે આપણે જેવા સિમેન્ટ ના બનતા હોય છે, રીઇન્ફોર્સ સિમેન્ટ, કોન્ક્રીટ સિમેન્ટ. બરાબર, તો એ પોલ્સ વિશે તો તેમાં વોલ્ટેજ લેવલ 22 કેવી અથવા એનથી પણ થોડા ઘણા વધારે હોય શકે છે. બરાબર, સ્પાન 50 થી 70 મીટર હોય છે, અમુક બુકમાં 100 મીટર પણ આપેલું હોય છે. બરાબર, તો એ પણ તમે કન્સિડર કરી શકો છો. ઓકે, 50 થી 70 મીટર, 100 મીટર. ઓકે, વેરી હાઈ મિકેનિકલ સ્ટ્રેન્થ. બરાબર, આરસીસી પોલનો ફાયદો શું છે તો કે હાઈ મિકેનિકલ સ્ટ્રેન્થ મળે છે. જ્યારે વુડન પોલ્સમાં શું થાય કે અમુક સમય પછી પાંગી જવાની, તૂટી જવાની શક્યતા ખરી. બરાબર, ઉધી અવધાઈ લાગી જાય એ પ્રમાણે વરસાદમાં જો એ વુડન પોલ પડે તો એને લીધે એ નુકસાન ઘણા બધા થવાની શક્યતા ખરી. જ્યારે આરસીસી પોલ્સમાં એ વાંધો નથી આવતો. ઓકે, એટલે એની મિકેનિકલ સ્ટ્રેન્થ પણ સારી છે, એ ઉપરાંત એની લાઈફ પણ બહુ સારી છે. બરાબર, લાઈફ આપણે અહીંયા લખેલી નથી પણ લાઈફ 50 વર્ષ અને એનથી પણ વધારે વર્ષો સુધી, 100 વર્ષ ઘણી બુકમાં અલગ અલગ લખેલું હોય છે. બરાબર, એટલે પણ લાઈફ એક વધારે લાઈફ હોય છે એઝ કમ્પેર ટુ વુડન પોલ્સમાં. બરાબર, આ 20-25 વર્ષ એનથી ડબલ ટ્રિપલ ની લાઈફ હોય છે. બરાબર, ત્યારબાદ સ્ટીલ ટાવર. ઓકે, સ્ટીલ ટાવરમાં પણ તમે જુઓ નેરો બેઝ છે, બ્રોડ બેઝ છે, અલગ અલગ પ્રકારના ટાવર હોય છે. ઓકે, તો એનું વોલ્ટેજ લેવલ 132 કેવી થી 440 કેવી સુધી હોય છે. બરાબર, 132 કેવી થી લઈને 440 કેવી સુધીમાં આપણે સ્ટીલ ટાવરનો ઉપયોગ કરતા હોય છે. બરાબર, લેન્થ ઓફ ક્રોસમ 8 થી 12 મીટર સુધીની બે ક્રોસમ વચ્ચેની લેન્થ હોય છે. બરાબર, મતલબ કે એક સોરી ક્રોસમની લેન્થ આપેલી છે. બરાબર, 8 થી 12 મીટર અને ડિસ્ટન્સ બિટવીન ટુ બે કંડક્ટર વચ્ચેનો ડિસ્ટન્સ તમારે 8 મીટર જોવા મળશે. બરાબર, એ ઉપરાંત આનો મેન્ટેનન્સ સ્ટીલ ટાવરનું ઓછું છે. બરાબર, એ ઉપરાંત એને આપણે ફેર શું છે કે આપણે અમુક સમય પછી કાટ ન લાગી જાય એટલે આપણે એને કલર કરવો પડે અથવા એનું કોટિંગ, ઝિંકનું કોટિંગ કરવામાં આવતું હોય છે. બરાબર, એટલે આ સ્ટીલ ટાવરની આપણે વાત કરીએ. જેટલા કામના પોઈન્ટ છે એ મેં અહીંયા લખેલા છે. બરાબર, બાકી તમે વધારે વાંચો હોય તો તમે બુક્સ રિફર કરી શકો છો. બરાબર, એ ઉપરાંત સ્ટીલ પોલ છે, તો સ્ટીલ પોલમાં તમે જુઓ રેલ પોલ આવતા હોય છે. બરાબર, પછી એ ટાઈપ પોલ, એચ ટાઈપ પોલ્સ. બરાબર, મોસ્ટલી તમને એમસીક્યુ પૂછાતો હોય કે ટ્રાન્સફોર્મર જ્યાં માઉન્ટેડ કરવામાં આવે એ પોલ કયા પ્રકારનો હોય છે, તો એ આપણે એચ ટાઈપ પોલનો ઉપયોગ કરતા હોઈએ છીએ. બરાબર, આવી રીતના એચ ટાઈપ આવી રીતના પોલ હોય અને બરાબર અહીંયા આપણે ટ્રાન્સફોર્મર માઉન્ટેડ કરેલું હોય છે. ક્લિયર, આવી રીતના તો એચ ટાઈપ પોલનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. બરાબર, ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મરની વાત થાય છે, ડિસ્ટ્રીબ્યુશનની અંદર. ક્લિયર, તો આટલી વસ્તુ મે બી મને લાગે છે જેટલું કામનું છે એટલું મેં તમને અહીંયા આપ્યું છે. ઓકે ફ્રેન્ડ્સ, સ્ક્રીનશોટ લેવો હોય તો સ્ક્રીનશોટ લઈ લો. બીજા આપણે નેક્સ્ટ ટોપિક ઉપર આગળ વધીએ.